પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. કોરોના વાયરસના પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને પોલીસ આ લોકડાઉન અમલ કરવા માટે થઈને રાત દિવસ પ્રયત્નશીલ છે. સતત ને સતત અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે અને સાથે સાથે લોકોને ઘરમાં જ રહેવા માટે થઈને સમજાવી રહી છે. લોકોને સતત ઘરમાં પોલીસ રાખી રહ્યા છે, જેને લઈને જેતપુરમાં હજુ સુધી કોઈ પણ કોરોનાના દર્દીઓ જોવા નથી મળ્યા. આ માટે થઈને પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા આ તમામ પોલીસ કર્મીઓનું અભિવાદન કરાયું. મુસ્લિમનો પવિત્ર રમઝાન માસ શરૂ થવા જઈ રહ્યો છે અને પોલીસ દ્વારા મુસ્લિમોને ઘરમાં જ રહીને રમઝાનની ઉજવણી અને નમાઝ પઢાવવા માટે થઈને સમજાવવામાં આવ્યા હતા, જે બાદ આજે જેતપુર પોલીસ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવા માટે શહેરના નવાગઢ મુસ્લિમ વિસ્તારમાંથી નીકળી. ત્યારે હાજી ગફાર તેમજ ઇકબાલ શર્મા તેમજ પત્રકાર ફારૂક મોદન સહિત મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘર પાસેથી પસાર થતા પોલીસ સ્ટાફ ફૂલોની વર્ષા કરી પોલીસ સ્ટાફનું અભિવાદન કર્યું. લોકડાઉનના સમય દરમિયાન પોલીસની કામગીરી માટે વખાણ કર્યા અને પોલીસે રમઝાન માસ દરમિયાન પૂરેપૂરો સાથ સહકાર આપવાની ખાતરી આપી. ભગવાન તેની રક્ષા કરે તેવી દુઆ કરી. જે પોલીસ ખાતું અત્યારે નવાગઢની અંદર બહુ સારી કામગીરી કરી રહ્યું છે. બીજે નંબરે જે રમઝાન મહિનાનો અમારો જે તહેવાર આવે છે તેમાં અમને પોલીસ ખાતાએ ખાસ ગાઈડલાઇન આપેલી છે કે ભાઈ કોઈ પણ ઈબાદત કરી કે નમાઝ પડી કે રોજા રાખવા તમારે ઘરની અંદર જ રહેવાનું, ઘરની બહાર નીકળવાનું નહીં અને સાથ સહકાર આપવાનો. આજે તમે એનું ફૂલથી ફૂલ ઉડાવીને એનું સ્વાગત કર્યું, તો શા માટે સ્વાગત કર્યું? સ્વાગત એના માટે, ખાસ એના માટે કરવામાં કે જે એ લોકોની કામગીરી એટલી સારી છે એના માટે અમે નવાગઢ સુન્ની મુસ્લિમ જમાત તરફથી પોલીસની અમે ફૂલથી સ્વાગત કરેલું. ફારૂક મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર.